પૂછાઈ શકે છે, પરંતુ તમે આ પ્રમાણે પ્રશ્નો પાતા કરી શકો જે એક પેપર સ્ટાઇલ મુજબ છે, એટલે તમને પેપર સ્ટાઇલ નો પણ ખ્યાલ આવી જાય. સાથે સાથે આ રિવિઝનોને કારણે તમે જે છે એ સારા માર્ક કવર કરી શકો એટલા માટે શીખવવામાં આવે છે. તો તમે સારી રીતે ધ્યાન આપતા જ હશો એવી આશા સાથે હવે આપણે પ્રકરણ 22 જેમનું નામ છે પટોળા એમનું રિવિઝન શરૂ કરીએ છીએ. તો પ્રશ્નોત્તરી લક્ષી એમનું રિવિઝન શરૂઆત કરીએ છીએ. તો પટોળાની અંદર આપણે આના વિડિયો લેક્ચર તમે સમજૂતી માટેના છે એ યુટ્યુબ ઉપર સર્ચ કરી અને મેળવી શકો છો. સાથે સાથે આમાં હવે પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન, મોક્ષા અને નિર્મલનું ઘર ક્યાં તારની આટીઓથી ભરેલું છે? તો મોક્ષા અને નિર્મલ બંને જે છે એ એક જ માતા પિતાના સંતાનો થયા, તો એમનું ઘર તો જ એક હોય ને, તો એમનું ઘર ક્યાં તારની આટીઓથી ભરેલું હતું? તો કે એમનું ઘર રેશમના તારની જે છે એ રેશમના તારની આટીઓથી ભરેલું હતું. કેમ કે આ રેશમના તારથી એ પટોળા બનાવવાના હતા, તો એ પહેલા રેશમના તારને અલગ કરવા પડે, એમને રંગ કરવો પડે, એટલા માટે રેશમના તારથી છે એમનું ઘર ભરેલું હતું. કોનું? મોક્ષા અને નિર્મલનું. એ યાદ રાખ. પટોળા બનાવવા તાણા અને વાણા આ બંને તાર છે, તો તાણા અને વાણાના તાર પર શું કરવામાં આવે છે? તો તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અથવા રંગ કામ કરવામાં આવે છે. તાણા અને વાણા આપણે આગળ જોઈશું, આડા તાર અને ઊભા તાર, તો કોને તાણા કહેવાય કોને વાણા કહેવાય, તો એના વિશે આપણે આગળ પ્રશ્નની અંદર જોવાના છીએ. તો એ જોઈશું. તો અત્યારે આપણે યાદ રાખીએ કે તાણા વાણા પર ડિઝાઇન અને રંગ કામ કરવામાં આવે છે. જો આ પ્રશ્નો તમને ફેરવીને પણ પૂછાઈ શકે તો એ પણ યાદ રાખજો. એક પટોળું તૈયાર થતા કેટલો સમય લાગે છે? જો આ ખૂબ જ અગત્યનું છે. એક પટોળું તૈયાર થતા 4 થી 6 માસ, વિચાર કરો. જો અત્યારે આ જે મશીનરી આવી ગઈ છે, પણ આ મશીનરી પહેલા જે હસ્તકલાના ઉદ્યોગથી તૈયાર કરવામાં આવતા, તો એક પટોળું તૈયાર થતા 4 થી 6 મહિનાનો સમયગાળો છે, એ 6 મહિનાનો સમયગાળો લાગતો ત્યારે એક પટોળું તૈયાર થતું. એક પટોળું એટલે સાડી જેવડો વિભાગ, તો એક સાડી જેવડો વિભાગ છે એ 4 થી 6 મહિના એ તૈયાર થતો. હવે વિચાર કરો એ કેટલો અદ્ભુત હશે કે આટલો બધો સમય માગે છે. કુહાડી અને દાતરડું કયો કારીગર બનાવે છે? તો અહીંયા વાત કરી છે કયો કારીગર બનાવે છે, ઉપયોગ કરે નહીં. કેમ કે જો કુહાડીનો ઉપયોગ કઠિયારો કરે અને દાતરડાનો ઉપયોગ જે છે એ ખેડૂત કરતો હોય છે, પણ અહીંયા કુહાડી અને દાતરડું કોણ બનાવે છે? તો કે લુહાર બનાવે છે. લુહાર છે એ કુહાડી અને દાતરડાને બનાવે છે, જ્યારે કુહાડીનો ઉપયોગ કઠિયારો અને દાતરડાનો ઉપયોગ ખેડૂત છે એ કરતો હોય છે. તો આ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. સાથે સાથે કેમ કે દરેક વ્યવસાયકારોનું જે કોઈ પણ વ્યવસાય કરે છે તો એમનું સાધન કયું છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. ઘરમાં લાકડાનું ફર્નિચર બનાવવાનું છે તો ક્યાં કારીગરની જરૂર પડશે? ઓકે, ઘરની અંદર જો લાકડાનું ફર્નિચર બનાવવું હોય તો લાકડા માટે કોની? સુથારની જરૂર પડે. કારપેન્ટર, સુથારની જરૂરિયાત છે, એ સુથારની જરૂરિયાત પડતી હોય છે. આ બાબત યાદ રાખજો. ત્યારબાદ તાંબા અને પિત્તળના વાસણો લેવાના છે, તો તાંબા અને પિત્તળના વાસણો ખરીદી કરવાના છે, તો કોની પાસે જઈશું? તો કે તાંબા પિત્તળના વાસણ લેવા કંસારા પાસે જઈશું. કોની પાસે? કંસારા પાસે. એટલે જ અમુક પ્રકારે શહેરોની અંદર જો કંસારા બજારો, તો એ કંસારા બજારની અંદર જે છે એ આવા તાંબાના અને પિત્તળના વાસણો છે એ મળતા હોય છે. એટલે એ યાદ રાખજો, તાંબા પિત્તળ કંસારા પાસે લેવા જવાના થતા હોય છે. એવી જ રીતે જે વ્યક્તિ શાકભાજી વેચતો હોય તો એને કાચિયો કહેવાય. જો આ બંને શબ્દો મળતા આવે છે ને, એટલે મેં તમને કીધું તાંબા અને પિત્તળના કંસારો, જ્યારે શાકભાજી વેચનાર કાચિયો, એટલે આ વસ્તુ પણ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ તો કે પાટણના સાળવી પરિવારો, જો આપણે આ પ્રકરણની અંદર જોયું હતું સાળવી પરિવારો આ પટોળા બનાવે છે,
તો સાર્વી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટ કામ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જો વિકલ્પ પૂરા થઈ ગયા એના બાદ આપણે ખાલી જગ્યા પેલી જોઈએ છે, તો એ વણાટ કામ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો એ કે છે, તો કે અપટોળા તરીકે. તો આવા જે સાર્વી પરિવારો જે કારીગરી કરે છે તો એ સાર્વી પરિવારો પટોળાની કારીગરી છે એ કરે છે, પટોળા બનાવવાનું કાર્ય છે એ કરે છે. ત્યારબાદ ગુજરાતના કવિઓ ખાલી જગ્યામાં પટોળાની કલાને વર્ણી છે. તો ગુજરાતના કવિઓએ લોકગીતમાં પટોળાની કલાને વર્ણવી છે અને આપણે એમના ગીત વિશેની પણ વાત કરી હતી કે છેલ્લા જીરે મારી હારું પાટણથી પટોળા મોંઘા લાવજો. જો પટોળા મોંઘા હોય એટલે જેને કીધું પાટણથી પટોળા મોંઘા લાવજો, તો આ પ્રકારનું લોકગીતની રચના કરવામાં આવેલી છે. તો ગુજરાતના કવિઓએ પટોળાને આ રીતે વર્ણી લીધું છે. વણાટ માટે સાળ પર ગોઠવેલા ઊભા તારને ખાલી જગ્યા અને આડા તારને ખાલી જગ્યા કહે છે. જો બે ખાલી જગ્યા આવી એક માર્કનો પ્રશ્ન પણ થઈ જાય, તો સાળ પર ગોઠવેલા ઊભા તારને તાણા અને આડા તારને વાણા કહે છે. તો આપણને અહીંયા પણ ખબર પડી જાય કે રેશમના જે ઊભા તાર હોય એને તાણા કહેવામાં આવે છે અને આડા તારને વાણા કહેવામાં આવે છે. તો આ એની વ્યાખ્યા પણ અહીંયા મળી જાય અને ખાલી જગ્યા પણ અહીંયા થઈ ગઈ. તો એ બંને અહીંયાથી થઈ જાય છે. તો ફરી પાછું કહી દઉં, વણાટ માટે સાળ પર ગોઠવેલા ઊભા તારને તાણા, આડા તારને વાણા કહે છે. મોટર કાર ચલાવતા શીખવવા માટે ખાલી જગ્યા સ્કૂલમાં જવું પડે. તો મોટર કાર ચલાવવી હોય તો એ શીખવા માટે ડ્રાઇવિંગ સ્કૂલ હોય તો એ ડ્રાઇવિંગ સ્કૂલની અંદર જવું પડે જ્યાં આપણે મોટર કાર ચલાવતા શીખવાડે છે. તો એ બાબતનો આપણને ખ્યાલ છે એ હોવો જોઈએ. તો અહીંયા વિકલ્પ ખાલી જગ્યા. હવે ખરા ખોટા ટાઈપના પ્રશ્નો જોઈએ. તો કે નિર્મલનો પરિવાર બાંધણી બનાવવાનું કાર્ય કરે છે. જો શું કીધું છે, બાંધણી. તો આપણે પેલો જો મોક્ષા નિર્મળ રેશમની, તો રેશમના તારથી બાંધણી નહીં. અહીંયા શું આવે છે તો ખોટું વિધાન થશે, કેમ કે નિર્મળનો પરિવાર કેવું કામ કરતો હતો, તો કે બાંધણી નહીં પટોળા બનાવવાનું કામ કરતો હતો, એટલા માટે આ વિધાન ખોટું છે. રાણીની વાવ શિલ્પકામમાં પટોળાની ભાત જોવા મળે છે, તો આ વિધાન સાચું છે. રાણીની વાવ જે આપણા વર્લ્ડ હેરિટેજ વારસાની અંદર સ્થાન ધરાવે છે, તો એ રાણીની વાવ જે છે એમના જે શિલ્પકાર એટલે કે પથ્થરોમાં જે કોતરણી કરેલી છે, તો એ કોતરણી પટોળાની ભાત પર છે એ રહેલી છે, એટલે પટોળાની ભાત પર આ કોતરણી જોવા મળે છે. વિધાન સાચું છે. મોક્ષાના માતા પિતાએ પટોળાની કલા વડીલો પાસેથી શીખી હતી, તો આ વિધાન પણ સાચું જ છે. જેમને ડાયરેક્ટ આવડી જાય ન કે એ કોઈ સ્કૂલમાં ગયા નતા, પરંતુ એને એના માતા પિતા એટલે વડીલો, તો મોક્ષાના માતા પિતાએ આ પટોળા બનાવવાની કલા વડીલો પાસેથી શીખી હતી, એ વિધાન સાચું છે. સુથારભાઈ લોખંડની વસ્તુ બનાવે છે. જો અહીંયા જો લોખંડની વસ્તુ, તો સુથારભાઈ લોખંડની વસ્તુ બનાવે ના બનાવે, કેમ કે આપણે અહીંયા વાત કરી કે તમારે લાકડાનું ફર્નિચર બનાવવું હોય તો સુથાર પાસે, તો અહીંયા લોખંડ, તો લોખંડ કોની પાસે હોય, લુહાર પાસે જવાનું હોય. લોખંડની વસ્તુ બનાવી છે તો લુહાર પાસે જવાનું હોય, અહીંયા સુથાર પાસે કીધું, એટલા માટે આ વિધાન ખોટું છે. તો અહીંયા વૈકલ્પિક પ્રશ્નો પૂરા થાય છે અને આ પ્રશ્નો તમને ફેરવીને પૂછાઈ શકે છે, એટલે વિકલ્પ ખાલી જગ્યા અને ખરા ખોટા જેવા વૈકલ્પિક વિભાગ એક પૂરો થાય છે, તો તમે એના ઉપર નજર ફેરવી શકો છો. ત્યારબાદ હવે આપણે વિભાગ બી ની અંદર જે પ્રશ્નો પૂછાઈ શકે છે તેમજ જોડકા પૂછાઈ શકે છે, તો આપણે એવો વિભાગ બી ની શરૂઆત હવે કરીએ છીએ. તો પટોળા હાઉસનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું, તો એના વિશે જોઈએ. તો કે પાટણની અંદર સાળવી પરિવારો દ્વારા પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે, કારણ કે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ છે એ પટોળાની ખરીદી કરી શકે, એટલા માટે પાટણમાં પટોળા હાઉસનું નિર્માણ સાળવી પરિવાર દ્વારા કરવામાં આવેલું છે. મલબારી સિલ્કમાંથી શું બનાવવામાં આવે છે,
મલબારી સિલ્ક માંથી જે છે એ અલગ અલગ પાર્ટ જે પટોળા માટે તાના અને વાણા છે એ વાણા બનાવી અને એમના દ્વારા આવા પટોળા જે છે એ પટોળા તૈયાર કરવામાં આવે છે અને મલબારી સિલ્ક એક રેશમનો જ પ્રકાર છે એટલે કે એમાંથી રેશમ પણ બનાવવામાં આવે છે તો આ મલબારી સિલ્ક માંથી રેશમ બનાવી અને એમાંથી પછી પટોળા છે એ તૈયાર કરવામાં આવે છે પટોળાનો રંગ શા માટે જતો નથી અને આપણે આ પ્રકરણની અંદર એક કહેવત પણ સાંભળી હતી કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં તો અહીંયા એ પણ બાબત જે છે એ રહેલી છે તો પટોળાનો રંગ શા માટે જતો નથી તો કે પટોળાની અંદર જે રંગનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એ રંગ છે એ ખૂબ જ ઊંડે સુધી વિસ્તરેલો હોય તો જેના કારણે આ પટોળું ફાટી જશે પણ એમની અંદરથી રંગ છે એ જતો નથી કારણ કે એમની અંદર ઓરિજિનલ રંગોનો ઉપયોગ છે એ કરવામાં આવેલો હોય એના કારણે પટોળામાંથી રંગ છે એ જતો નથી કેમ કે એ તાર જ એવા રંગના હોય છે જો એમની અંદર કોઈ રંગ કે ડિઝાઇન છાપવામાં નથી આવી એમની અંદર જે તાર છે ને એ તાર ગૂંથીને બનાવેલા હોય એવા અલગ અલગ રંગના તારનો જ ઉપયોગ કરેલો હોય તો એ રંગીન તારને કારણે પટોળાનો રંગ છે એ જતો નથી પટોળું ખૂબ ઊંચી કિંમતે વેચાય છે શા માટે તો કે પટોળું તૈયાર થતા 4-6 મહિનાનો સમય લાગે છે પટોળાની અંદર જે સિલ્કનો ઉપયોગ રેશમનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ પટોળું બનાવતી વખતે ચીવટ કૌશલ્ય અને ધીરજ જેવા ગુણો રાખી અને પટોળું તૈયાર કરવામાં આવે છે તો પટોળાને તૈયાર કરતા ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે અને એમની અંદર એ આવી કિંમતી વસ્તુનો ઉપયોગ થયેલો હોવાને કારણે પટોળું ઊંચી કિંમતે વેચાય છે સાથે એમની મજબૂતી પણ એટલી જ રહેલી હોય છે તો આ માટે પટોળું ઊંચી કિંમતે વેચાય છે તો એનો જવાબ આપને મળી ગયો આ જવાબ તમે છે એ આમાંથી અને સાથે સાથે ટેક્સ્ટબુક કે નવનીતમાંથી પણ તૈયાર કરી શકો છો એટલે એ બાબત પણ યાદ રાખજો અને હવે આપણે આ પ્રકરણની અંદર છેલ્લે ચર્ચા કરીએ તો કે જોડકાઓની તો અ અને બ વિભાગની અંદર જોડકા આપેલા છે જેમની અંદર અ વિભાગની અંદર વ્યવસાયકાર અને બ વિભાગમાં એમનું સાધનનું નામ આપેલું છે એ કયા સાધનનો ઉપયોગ કરે છે તો અ વિભાગની અંદર સુથાર તો સુથારનું સાધન કયું છે રંધો જો આ સુથાર રંધો તમે જો લાકડાને છે એ સીધું કરવાનું લાકડાને ફ્લેટ બનાવવાનું કામ છે એ રંધાથી થતું રઘો નથી રંધો છે તો સુથાર રંધાનો ઉપયોગ છે એ કરે છે કડિયો કડિયો શેનો ઉપયોગ કરે તો કે કડિયો લેલું કડિયો છે એ લેલું આપણે એ ઓલું જોયું હોય એના કારણે એ સિમેન્ટ છે એ ઘા કરતા હોય તો એ લેલાનો ઉપયોગ છે એ કડિયો કરે છે કુંભાર તો એ તો બધાને ખબર જ હોવી જોઈએ કે કુંભાર ચાકડાનો ઉપયોગ કરે છે લુહાર તો લુહાર કોનો ઉપયોગ કરે છે એરણ ભઠ્ઠીને ગરમ કરવા માટે એ એરણનો ઉપયોગ છે એ લુહાર કરે છે તો આ પ્રકારે જેમની અંદર અહીંયા આ સી વિભાગ છે એ આવતો નથી તો આની સામે આ પ્રકારે જવાબ છે એ મળે છે તો એમની અંદર આપણે જોઈ લઈએ તો કે પહેલા સામે ઈ બીજા સામે ડી ત્રીજા સામે એ અને ચોથા સામે બી આ રીતે આપણને જવાબ મળે છે પરંતુ જો પરીક્ષાની અંદર આને લખવાનું થાય તો ગૂગલ ફોર્મ ની અંદર ટિક કરવાનું થાય તો તમે આ વિકલ્પ ટિક કરી શકો પણ જો પરીક્ષામાં લખવાનું થાય તો તમારે આને આ રીતે લખવું પડે કે પહેલું સુથાર ડેશ રંધો તો આ રીતે તમારે એમને લખવાનું થાય તો એ બાબત પરીક્ષાની અંદર યાદ રાખજો તો આમ અહીંયા પ્રકરણ 22 નું રિવિઝન પૂરું થાય છે તો તમે આના ઉપર નજર ફેરવી શકો છો સાથે સાથે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો
હવે આપણે અહીંયા બીજા જોડકાની પણ વાત કરી લઈએ એમની અંદર અ કે બ વિભાગ નથી આપેલા પણ તમને સામે સીધો જવાબ આપી દીધો છે જો આ બ વિભાગ આડો અવળો હોય તો તમે એનો સાચો જવાબ આવડતો હોય તો ભલે ગમે આડો અવળો હોય પણ તમે લખી શકશો તો આપણે એ જવાબ જોઈ લઈએ તો પહેલું છે રેશમના તાર તો રેશમના તારને શું કહેવામાં આવે છે મલબારી સિલ્ક મલબારી સિલ્ક એટલે રેશમના તાર તાણા વાણા આપણે આગળ પણ અહીંયા ચર્ચા કરી ગયા હતા ખાલી જગ્યામાં તો ઊભા અને આડા તારને તાણા અને વાણા કહેવાય પટોળા તો પાટણની હસ્તકારીગરીથી જે તૈયાર થાય છે એને પટોળા કહેવાય ત્યારબાદ વણાટકામ તો હાથશાળ હાથશાળ એટલે વણાટકામ તો આ ઝોલકું પણ આ રીતે આપણને પૂછાય તો પરીક્ષાની અંદર આ રીતે લખવાનું હોય સાચો જવાબ સીધો એની સામે તો આમ આપણે આ ઝોલકાનો પણ ખ્યાલ આવે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 22 નું રિવિઝન અહીંયા પૂરું થાય છે તો પ્રકરણ 22 ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટની અંદર વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા ઝોળકા અને એક બે વાક્ય અને વિસ્તૃત જેવા પ્રશ્નો તમને પૂછાશે તો એ પ્રશ્નો વાંચી સમજી અને એમના ઉત્તર લખવાના રહેશે અને સાથે સાથે આ પ્રશ્નોના ઉત્તર લખવાથી તમારું પરિણામ છે એ સારું આવશે અને પરીક્ષાની અંદર તમે સારા માર્ક પ્રાપ્ત કરી શકશો તો પરીક્ષાની અંદર સારા માર્ક પ્રાપ્ત કરવા માટે આ વર્કશીટ તમારે જે આવશે એ સુંદર અક્ષરે લખી અને પાકી કરવાની રહેશે અને પરીક્ષાની અંદર તમે આગળ વધો અને સારા માર્ક મેળવો એના માટે બેસ્ટ ઓફ લક